નમસ્કાર, ZS TVમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં 100 જેટલા વૃક્ષો વાવી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મોડાસા શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી પર્યાવરણ બચાવના ઉદ્દેશ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે જ વૃક્ષોનું જતન કરવાની સાથે પર્યાવરણ બચાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મુકેશ પ્રજાપતિ, ZS TV, અરવલ્લી. કક્ષાએ વન મહોત્સવની તૈયારી અનુસંધાને અત્રેના અરવલ્લી જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે વન મહોત્સવની પૂર્વ તૈયારી અનુસંધાને અત્રેના પોલીસ સ્ટેશન વૃક્ષારોપણ ખાતે સામાજિક કાર્યકરશ્રીનાઓ હાજર રહીને પુરુષ શાસ્ત્રકાર આવેલો હોય તે બદલ સામાજિક કાર્યકર્તા બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને અત્રેના પોલીસ સ્ટેશને ખૂબ સરસ પ્રોગ્રામ કરીને વૃક્ષારોપણ કરવામાં આવેલું હોય. જય અરવલ્લી જિલ્લાની અંદર રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી ચાલી રહી હોવાથી મેડમશ્રી FN રાઠોડ સાહેબ PIશ્રીનું આમંત્રણ આવ્યું કે ભાઈ સામાજિક કાર્યકર્તા બહેનો આપણે આવો અને મહિલા સ્ટેશનની અંદર આપણે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરીએ અને પર્યાવરણ શુદ્ધ કરવાની વાત કરી. એટલે આજે અમે સૌ બહેનો ડિવાઇન ડ્રીમમાંથી, પછી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અને ખાસ કરીને PBSEમાંથી પ્રેમિલાબેનનું પણ આમંત્રણ આવ્યું કે બેન આપણે વૃક્ષારોપણ કરવાનું છે. એટલે આજે સામાજિક કાર્યકર્તાઓ તરીકે વનિતાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, આપણા ડૉક્ટર દીપ્તિબેન અને લતાબેન, આમ કાંતાબેન, ગંગાબેન, સુધાબેન, દીપ્તિ જીગીબેન અને પ્રેમિલાબેન, કાંતાબેન વગેરે બહેનો સાથે મળીને આપણા રાઠોડ સાહેબ PIશ્રી મહિલા પોલીસ સ્ટેશનના અને એની ટીમ સાથે લગભગ 100 જેવા વૃક્ષો વાવી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અત્રે કર્યો છે અને મહિલાઓ દ્વારા જ આ વૃક્ષારોપણનું કાર્ય થયું છે.